नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय गणित चेप्टर 7 घन अने घनमूळ तेनो स्वाध्याय 7.1 एनो दाखला नंबर 2 तेना विषे आज आपणे समजवानुं छे। मित्रों, गया वीडियो लेक्चर नी अंदर आपणे स्वाध्याय 7.1 नो दाखला नंबर 1 कर्यो हतो, त्यार पछी नेक्स्ट आवे छे दाखला नंबर 2 छे। तेनी सूचना छे कि एवी नानामां नानी संख्या शोधो के जेथी तेने नीचे आपेल संख्या साथे गुणवाथी मळती संख्या पूर्ण घन होय। एवी नानामां नानी संख्या शोधो के जेथी तेने नीचे आपेल संख्या साथे गुणवाथी मळती संख्या पूर्ण घन होय। त्यामां पेली संख्या जे छे ई 243 आपेली छे। तो विद्यार्थी मित्रों, पेला सौप्रथम तो आपणे एना पेला अवयव पाड़वा पड़शे। तो आपणे अहीं लखीए संख्या ने बराबर, अवयव पेला पाड़ीशु। सौप्रथम तो अवयव पाड़ता पेला हवे संख्या पेला लखीशु 243। जोवानुं के छेलो एकमनो अंक कयो छे, एकी संख्या छे के बेकी संख्या, तो के एकी संख्या आपेलो छे, तो आपणे एने 3 वडे भागी शकाय। तो 3 वडे भागीए तो अहींया 243 भागा 3 करीए तो आपणो जवाब आवशे 81। अने 27 तेरी 81 थशे, 3 नवा 27 थशे, 3 तेरी 9 થશે અને 3 એકા 3 થશે, બરાબર। આ રીતે આપણા અવયવ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખશું કે 243 ના અવયવ શું મળ્યા છે આપણને, તો કે 3 કેટલી વાર મળ્યા છે, 5 વાર। તો આપણે અહીં લખશું 3 × 3 × 3 × 3 3 કેટલી વાર છે, 3 વાર, અને 2 3 બીજા છે એ 2 વાર છે। तो आपणे लखशुं 243 ना अविभाज्य अवयवोनी 3-3 ની એક જોડ બનતી નથી, બરાબર। માટે 243 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। રેડી, તો હવે એને પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે થઈને શું કરવું પડશે? તો આપણે લખશું 243 ભાગવાથી કીધું છે કે ગુણવાથી, તો કે ગુણવાથી એટલું છે, એટલે એના ગુણ્યા 3, બરાબર। તો હવે આપણે સંખ્યાને લખી શકીએ, અહીંયા લખશું 5 × 3 3 × 3 × 3 × 3 × 3 × 3 અને બીજી વખત જે આપણે લખી બોક્સમાં લખશું, કારણ કે જોડને બનાવવાની છે। 243 × 3 કરશો એટલે 729, બરાબર। અને 3 ની આપણે જોડી બની ગઈ છે, 3 × 3 × 3 × 3 × 3 × 3 એટલે કે 3 કેટલી વાર, 3 વાર, 3 કેટલી વાર, 3 વાર, બરાબર। એટલે આપણે લખશું 729 એ પૂર્ણ ઘન સંખ્યા છે, બરાબર। અને 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને, બરાબર છે। આ રીતે આપણે એનો જવાબ લખવાનો હોય છે। ત્યાર પછી હવે દાખલા નંબર 2 જોઈએ, તો તેની અંદર આપેલું છે 256। 256 જે આપેલી છે તે સંખ્યાના પહેલા તો સૌપ્રથમ આપણે અવયવ પાડવા પડશે, બરાબર। 256 ના પહેલા અવયવ પાડશું, ત્યાર પછી આપણે આગળ લખાણ લખીશું। 256
विद्यार्थी मित्रों 256 ની અંદર એકમ નો અંક જે છે એ બેકી સંખ્યા છે એટલે એના બે ભાગ પડે છે 156 ના બે ભાગ પડે 128 128 ના બે ભાગ પડે 2 6 12 અને 2 4 8 64 64 ના બે ભાગ પડે વિદ્યાર્થી મિત્રો 32 2 64 32 ના બે ભાગ પડે 16 2 32 16 ના બે ભાગ પડે 8 2 16 8 ના બે ભાગ પડે 4 2 8 4 ના બે ભાગ પડે 2 2 4 અને 2 1 2 બરાબર હવે આપણે નીચે લખીશું કે 256 બરાબર 2 કેટલી વાર આવ્યા 6 7 ને 8 વાર એટલે આપણે 8 વખત 2 લખીશું 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 બધાયની અંદર 3 3 ની જોડી બનતી નથી બરાબર તો અહીંયા લખશું આપણે 256 ના અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવો ની 3 3 ની જોડ 3 3 ની જોડ બનતી નથી બરાબર માટે 256 એ પૂર્ણ ઘન સંખ્યા નથી રેડી એટલે આપણે અહીં લખશું 256 ગુણ્યા 2 બરાબર કેટલી વખત લખશું 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 રેડી 256 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે 512 512 બધાય બે વાર લખાઈ ગયા છે 6 અને 3 9 વાર તો 9 વખત આપણે 2 લખી નાખશું રેડી બધાયની 3 3 ની જોડી બની જાય છે તો નીચે લખશું 2 3 વાર 2 3 વાર અને 2 9 વાર તો હવે આપણે લખશું કે 512 એ પૂર્ણ ઘન સંખ્યા છે બરાબર એટલે લખશું 256 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને રેડી આ બીજો દાખલો આપણો અહીંયા પૂર્ણ થઈ છે ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ કે 72 ના આપેલા છે તે લખવાનું છે તો 72 ના સૌપ્રથમ આપણે પહેલા અવયવ પાડવા પડશે તો 72 ના અવયવ પાડીએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે સરળ અવયવ છે 72 એટલે 36 દુ 72 રેડી તો આપણે લખશું 36 દુ 72 18 દુ 36 9 દુ 18 3 તેરી 9 અને 3 એકા 3 એટલે આપણે 72 ના અવયવ શું આવ્યા 2 × 2 × 2 × 3 × 3 અહીંયા 2 ની જોડી બને છે પણ 3 ની જોડી બનતી નથી એટલે અહીં લખશું 72 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની 3 3 ની એક જોડ બનતી નથી બરાબર માટે 72 એ પૂર્ણ ઘન સંખ્યા નથી રેડી 72 એ પૂર્ણ ઘન સંખ્યા નથી હવે એની અંદર જોવા જઈએ તો પૂર્ણ ઘન સંખ્યા નથી પણ એના માટે કા કારણ આપવું પડશે ને 72 × 3 = 2 × 2 × 2 × 3 × 3 જે છે એ એકવાર આપણે વધારવા પડશે પૂર્ણ ઘન સંખ્યાને કરવા માટે તો આપણે અહીંયા લખશું 72 × 3 = 2 અને 7 × 3 = 21 216 બરાબર છે તો હવે આપણે એને લખી શકીએ કે 2 કેટલી વાર છે 3 વાર ને 3 કેટલી વાર છે 3 વાર રેડી તો 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે 216 એ
पूर्ण घन संख्या छे। रेडी, हवे अहीं लखशुं आपणे 72 ने नानामां नानी, नानामां नानी संख्या 3 वडे गुणता गुणता पूर्ण घन बने। रेडी, तो आ मित्रों त्रीजो दाखलो आपणो થઈ ગયો। ત્યાર પછી હવે જોઈએ આપણે ચોથો દાખલો। તેની અંદર આપેલું છે 675। તો 675 ના સૌપ્રથમ આપણે પહેલા અવયવ પાડી લઈએ। ચાલો 675 ના આપણે અવયવ પાડશું એટલે એકી સંખ્યા વડે ભાગ ચાલશે, બેકી સંખ્યા વડે, કારણ કે એકમનો અંક એકી સંખ્યા છે એટલા માટે। બરાબર, તો 675 ના બે ભાગ પાડો તો ન પડે, તો 3 ભાગ પાડવા પડે। 675 ને આપણે 3 વડે ભાગીએ એટલે આપણને 225 મળે। બરાબર, અને 225 છે એના બે 3 ભાગ પાડીએ એટલે 75 મળે, અને 25 તેરી કેટલા થાય 75। બરાબર, અને 25 અને 5 એકા 5। બરાબર, તો આપણે અહીંયા લખશું 675 બરાબર એના અવયવ શું મળ્યા, 3 × 3 × 3 × 5 × 5। અહીંયા 3 પડ્યા પણ અહીંયા 2 ને પડતા જોડી બનતી નથી, તો અહીં લખશું 675 ના અવિભાજ્ય અવયવો ની 3 3 ની એક જોડ બનતી નથી। બરાબર, માટે 675 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, પૂર્ણ ઘન સંખ્યા નથી। રેડી, તો આપણે અહીંયા લખીશું કેટલી આપેલી છે, 675 × 5 બરાબર 3 × 3 × 3 × 5 × 5 × 5 છે અને આપણે બોક્સમાં પૂરી દઈશું। 675 × આપણે 5 કરીએ એટલે 3375 બરાબર 3 3 વાર લખાય છે, 5 પણ કેટલી વાર લખાય છે, 3 વાર, તો 3 3 વાર અને 5 3 વાર એટલે 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા છે। બરાબર, માટે 675 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા પૂર્ણ ઘન બને। રેડી, પૂર્ણ ઘન બને, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એને લખી શકીએ। ત્યાર પછી હવે છેલ્લી સંખ્યા છે એ આપણી 100 છે, તેને પણ આ જ રીતે આપણે ગણવાની છે। તો હવે છેલ્લો દાખલો આપણે કરીએ કે 100 ના પહેલા સૌ પ્રથમ આપણે અવયવ પાડીશું, બરાબર 100 ના અવયવ પાડીએ એટલે બે ભાગ પડે 100 ના, કેટલા પડશે 50, 50 ના બે ભાગ પડે કેટલા પડે 25, અને 25 અને 5 એકા 5। રેડી, તો આપણે અહીં લખશું કે 100 ના અવયવ શું મળ્યા આપણને, 2 × 2 × 5 × 5। તો આપણે અહીં લખી શકીએ કે 100 ના અવિભાજ્ય અવયવો ની 3 3 ની એકય જોડ બનતી નથી। બરાબર, માટે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। તેડી, તો આપણે અહીં લખશું 100 ગુણ્યા આપણે કેટલા લખવા પડશે, 2 અને 5 બંને લખવા પડશે, બરાબર, તો જ આપણે પૂર્ણ ઘન કરી શકીએ। 2 × 2 પછી 5 × 5
गुणिया पांच बराबर, पांच दू दस थे दस गुणिया सो एटले हजार बराबर बे गुणिया बे गुणिया बे गुणिया पांच गुणिया पांच गुणिया पांच, बे केटली वार त्रण वार, पांच केटली वार त्रण वार, एटले हजार ए पूर्ण घन संख्या छे बराबर, हजार ए पूर्ण घन संख्या छे बराबर। तो सोने नाना मा नानी, सोने नाना मा नानी संख्या, सोने नाना मा नानी संख्या दस वडे एटले के बे अने पांच बने छे एटले दस वडे गुणता गुणता पूर्ण घन बने बराबर छे। तो विद्यार्थी मित्रों स्वाध्याय 7.1 ना दाखला नंबर 1 થી 5 दाखला नंबर 2 ना 5 दाखला छे ई आ રીતે આપણે ગણ્યા। તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે બધાય દાખલાની ગણતરી કરવાની છે બરાબર। તો આ વિડિયોને વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરશું। નેક્સ્ટ વિડિયોની અંદર આપણે દાખલા નંબર 3 છે તેનો અભ્યાસ કરીશું। તો આ વિડિયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ।